નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના વિશેષ કાર્યક્રમ રિવિઝર્સ રજૂઆતમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવા વ્યક્તિ સાથે મળવા જઈ રહ્યા છીએ જે સુરત સૌરાષ્ટ્રથી સુરત આવ્યા હતા રોજગાર માટે. પણ આજે સુરત જે આવ્યા છે, સુરતમાં તેઓ કઈ રીતની મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને આજે જે શ્રેષ્ઠીઓમાં જેમનું નામ ધરાવે છે તેવા છે લવજીભાઈ બાદશાહ. લવજીભાઈ બાદશાહ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં. લવજીભાઈ, આપની સાથે જાણવા માંગીશ કે આપ જે સૌરાષ્ટ્રથી સુરત આવ્યા છો, કેવી રીતે અહીંયા આવ્યા અને શું હતું, અહીંયા આવવાનું કારણ શું હતું? નમસ્કાર, હું લવજી બાદશાહ. અહીંયા સુરત આવવાનું કારણ તો બધા જ સૌરાષ્ટ્રવાસી જે સુરત આવ્યા છે એ મજૂરી કામ માટે આવેલા સ્ટાર્ટમાં, તો પછી અલગ અલગ વ્યવસાયમાં બધા સકળાયા. હું પણ એ રીતે મજૂરી કરવા આવેલો. મારું એક સૌરાષ્ટ્રમાં અંતરિયાળ ગામ છે અને ટૂંકી ખેતી હતી, સૂકી ખેતી હતી, એટલે મજૂરીના કામે કોઈ પણ ભોગે આવવું પડે એવું જ હતું. એટલે બધા લોકો આવતા હતા, ગામવાળા સંબંધી લોકો આવતા હતા, એની સાથે સાથે હું પણ અહીંયા મજૂરી કરવા આવી ગયો. જ્યારે આપ આવ્યા ત્યારે સુરત કેવું હતું અને આજે સુરતમાં શું બદલાવ થયું છે? ત્યારે સુરત ખૂબ નાનું હતું. હું 1984 આવ્યો અને આજે ખૂબ બદલાવ થઈ ગયો છે. આજે એટલો બધો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલા બધા બ્રિજો, આટલી બધી સ્કૂલો, આટલી બધી કોલેજો, આજની સ્કિલ અને ત્યારની સ્કિલમાં ખૂબ ડિફરન્ટ છે. પણ અમે તો મજૂરી કરવા આવેલા એટલે અહીંયા સુરતના પણ એક બહારના વિસ્તારમાં, વર્ષ બે વર્ષ તો સિટીની ખબર પણ ન હોય એવા વિસ્તારમાં હીરાની મજૂરી કરવા માટે આવેલા. લોજીભાઈ, જ્યારે સૌરાષ્ટ્રથી સુરત આવ્યા ત્યારે એક હીરા રત્નકાર તરીકે નોકરી કરતા હતા. શરૂઆત આપ ઝીરોથી કર્યું છે. આજે આપ એક સમાજ સેવક તરીકે આપ આખા સુરતમાં, એક દક્ષિણ ગુજરાતમાં ઓળખાવ છો, આપનું એક નામ છે સમાજ સેવક તરીકે. ત્યારે આપ આજે હીરા મજૂરીથી આપ શરૂઆત કરી ત્યારે શું અડચણ આવતું હતું અને આજે આપ જે પહોંચ્યા છો એનું આપ મુખ્ય શ્રેય કોને આપવા માંગશો? સુરત જ્યારે આવ્યા ત્યારે તો આપણો કોઈ બીજું લક્ષ્ય ન હોય. નાની ઉંમર હતી, 12 વર્ષની ઉંમર હતી અને મજૂરી કરવા માટે આવેલા. હવે ધીરે 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 એવું લાગ્યું કે આપણે કંઈક નાનું કારખાનું કરવી, 2 ઘંટેથી શરૂઆત કરીએ એવી શરૂઆત કરેલી. અને ડાયમંડમાં આમ તો બધા જ આવ્યા તો બધાએ શ્રેય તો આપવાનો છે અહીંના લોકલ સુરતી ભાઈઓનો, કે આ પ્રજાએ બધા પ્રજાનો સમાવેશ કર્યો. અહીંની પ્રજા બહુ ઉદારવાદી છે, નીતિવાદી છે, સિદ્ધાંતવાદી છે અને કોઈ પણની કોમ્પિટિશન નહીં, કોઈ ઈર્ષા નહીં એવી પ્રજા છે. એટલે બધાએ અહીંની જે મૂળ પ્રજા છે એનો જ આભાર માનવાનો છે. બધી પ્રજાને સમાવી લીધી. 22 રાજ્યની પ્રજા અહીં આવી છે કે 24 રાજ્યની આવી છે, પણ બધી પ્રજાને સમાવી લીધી. એટલે મૂળભૂત તો સુરતવાસીનો જ આભાર. સુકન્યા બોન્ડ કરીને આપ એક અભિયાન શરૂ કરે છે જેમાં 200 કરોડ રૂપિયા જેટલાનું આપ, જેમના ઘરે દીકરી જન્મ થતી હોય છે એમને આપ સુકન્યા બોન્ડ તરીકે 2-2 લાખ રૂપિયા આપો છો, એ આપને શરૂઆત કરવાનું ક્યાંથી ખ્યાલ આવ્યું અને અત્યારે આપ કેટલા લોકોને આજે સુકન્યા બોન્ડ અર્પણ કરી ચૂક્યા છો? આ ખ્યાલ તો છે ને, સમાજના ઘણા લોકો ઘણા વર્ષોથી પ્રયાસ કરતા હતા. એક મોટો લાડુ બનાવ્યો પ્રસાદ રૂપે, એના માધ્યમથી 35 લાખ ઘરમાં પ્રસાદ ગયો અને બધાએ શપથ લીધા કે અમે સ્ત્રી ભૂણ હત્યા નહીં કરીએ. પણ મૂળભૂત કારણ તો એ છે કે પુરુષ પ્રધાન માનસિકતા સદીઓથી ચાલી આવેલી આ, અને એ પુરુષ પ્રધાન માનસિકતા એટલી હદે પેશી ગઈ કે લોકોના મનમાં એવું છે કે દીકરો છે એ મને રળીને આપશે, કમાઈને આપશે, દીકરી હોય તો સાસરે હોઈ જાય, મારે ઘણો બધો ખર્ચો થાય, ઘણું બધું દેવું થશે, એની કરતાં મારે દીકરી હોય તો સારું, એવી એક ખોટી માનસિકતા ઘૂસી ગઈ. હવે આ માનસિકતા છે ને, એ હું પાટીદાર સમાજમાંથી આવું છું. પાટીદાર સમાજ એટલે ગુજરાતમાં આગવો સમાજ કહેવાય, બૌદ્ધિક સમાજ કહેવાય, સ્કિલવાળો સમાજ કહેવાય, જે પણ આગવા સમાજો છે એમાંનો એક સમાજ. હવે આ સમાજે વધારેમાં વધારે અનબેલેન્સ કર્યું, વધારેમાં વધારે આ સ્ત્રી ભૂણ હત્યાનું કામ એ લોકોએ કર્યું, એટલી હદે કર્યું કે વિજ્ઞાનના દુરુપયોગથી, આ સોનોગ્રાફીના દુરુપયોગથી દીકરીઓ દીકરા સામે 723 જ દીકરી જન્મતી હતી. હવે આ રેશિયો ખૂબ અનબેલેન્સ થઈ ગયો. હવે આનો ભોગ કોણ બને? સાધન સંપત્તિ વગરનો માણસ, નાનો માણસ. હવે
આ અણબેલેન્સથી અમારે સૌરાષ્ટ્રમાં 12 મહિનામાં 4-5 વાર જવાનું થાય તો લોકોનું દુઃખનું કારણ એક જ હોય છે કે ભાઈ બધું ભગવાનની દે સારું છે, રોટલો પાણી ખાઈ છીએ, પણ અમારો દીકરો યુવાન થઈ ગયો છે, 30 વર્ષનો થઈ ગયો છે, દીકરી ક્યાંય મળતી નથી. હવે જો અન્ય સમાજમાંથી દીકરીઓ લાવશે તો ત્યાં પણ અણબેલેન્સ થાય. એટલે આ કુદરતી વ્યવસ્થા જે ખોરવી નાખી એનું કરવું શું? એટલે આની માટે સુરતથી સોમનાથ યાત્રા પણ કરી, લાડુ પણ બનાવ્યો, અન્ય પ્રયાસો પણ ખૂબ કર્યા, પણ જોઈએ એવું રિઝલ્ટ આવતું નહોતું. હું બધા મથુરભાઈ સવાણી, ગોવિંદકાકા ધોળકિયા પાસે ગયો અને મેં વાત કરી તો એમણે મને કીધું કે લવજીભાઈ, આમાં થોડુંક આપણે સલાહ આપીએ છીએ ને તો કોરી સલાહ કોઈને ગમતી નથી. જો આપણે સલાહની સાથે કંઈક સહકાર આપશું તો ચોક્કસ આને બેસશે, પણ થોડુંક બજેટ મોટું છે તો આપણે શું કરીએ એમ. તો મેં કીધું સંપૂર્ણ ખર્ચો હું કરીશ, સંપૂર્ણ બજેટ હું આપીશ, પણ આનું નિવારણ તો લાવવું જ છે આપણે. એટલે આ ગોવિંદકાકાએ અને મથુરભાઈ એક આઈડિયા બતાવ્યો કે આ રીતે આપણે 2.5 લાખ રૂપિયાના બોન્ડ આપી કે 2.25 લાખના, જે દીકરી 20 વર્ષની થાય અને એને બોન્ડ મળે તો 20 વર્ષે ખૂબ જરૂરિયાત દીકરીની હોય, એજ્યુકેશનમાં જરૂરિયાત હોય, એના લગ્ન કરવા છે એટલે જરૂરિયાત હોય, બીજા નંબરમાં અત્યારેથી દીકરીને બોન્ડ મેકશું તો એના મા બાપને પણ થશે કે અમારું પણ સમાજ સાથે છે, અમને પણ સમાજ ખૂબ પ્રેમથી ચાહે છે, સમાજ અમને સહકાર દેવા માગે છે, અમારે આ ભૂણ હત્યા નહીં કરવી જોઈએ, સોનોગ્રાફી નહીં કરાવવી જોઈએ, આવું એને એક સંવેદના થાય અને લાગણી થાય. આપણે પણ આના ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કરવી, ખૂબ માણસોને ભેગા કરવી, ખૂબ મોટો મેસેજ આપ્યો આખા ગુજરાતમાં કે જેથી કરીને લોકો આવું કરતા પણ શરમાય, ગભરાય અને લોકોને એવી લાગણી થાય અને દીકરી પ્રત્યેનો પ્રેમ વધે. દીકરી પ્રત્યેનો પ્રેમ તો હોય પણ અનહદ થાય અને આ દીકરી દીકરાનો ભેદ છે એ લોકો ભૂલી જાય. આની માટે એક પ્રયાસ કરીએ લાંબો, એટલે માટે 2015 અને 2016માં પાટીદાર સમાજમાં સર્વે કર્યો તો 2nd દીકરી કે 3rd દીકરી 5,000 દીકરીઓ જન્મે છે એવો અંદાજ આવ્યો. એટલે 5,000 દીકરીઓને બોન્ડ 1 વર્ષે આપવા તો ટોટલ 2 વર્ષના 10,000 દીકરીઓને બોન્ડ આપ્યા 2.5 લાખના, તો એ રીતે 200 કરોડની આયોજન કર્યું હતું, એ રીતે યોજના કરી હતી. અને આજે મને આનંદ છે, ગૌરવ છે કે આ બેલેન્સ ભલે બોન્ડથી થયું હોય કે કુદરતી ભગવાને એને સદબુદ્ધિ આપીને થયું, પણ આજે બેલેન્સ છે. આજે કોઈ દીકરા યંગ દીકરાને પૂછી તો એમ કહેશે કે મારે 1 સંતાન જોઈએ છે, કોઈ વધીને 2 કહેશે, પણ કોઈ એવું નથી કહેતો કે મારે દીકરી જોઈએ છે કે મારે દીકરો જોઈએ છે. એટલે આજે બેલેન્સ થઈ ગયું છે, પણ વચ્ચેનો સમય છે, એ ખૂબ પાપ કર્યું આપણે અને ખૂબ પાપ કર્યું એનું આ પ્રાયશ્ચિત છે. આમાં કોઈ બીજું કામ મોટું નથી કર્યું, પણ આપણે કરેલા પાપોનું થોડું પ્રાયશ્ચિત આપણે કર્યું. જો આપ જ્યારે છોકરીઓ માટે દીકરીઓ માટે આ રીતે આપ આખવા કરો છો, બીજી તરફ જે સુરતની વાત કરીએ, ગુજરાતને એક સેફ સિટી માનવામાં આવે છે મહિલાઓ અને દીકરીઓ માટે, પણ આ જે ઘટના વધી રહી છે, જે મહિલાઓ સાથે દુષ્કર્મ અત્યાચાર થઈ રહ્યું છે, એ વિશે આપને આપને શું લાગે છે? ના, ચોક્કસપણે આ બહુ ખરાબ થઈ રહ્યું છે અને ન કલ્પ્યું એવી ઘટનાઓ થઈ રહી છે. સુરત સેફ છે પણ છતાંય ઘટનાઓ તો બને છે, અન્ય આખા દેશમાં બને છે. આના કારણો લાગે છે મને કે વધારે પડતી આ ફિલ્મી દુનિયા, વધારે પડતો થોડીક છૂટછાટ, વધારે પડતી આ દીકરીઓની અસત, આના બહુ બધા કારણો છે. પણ અત્યારે આપણે ખૂબ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. જે આ દુષ્કર્મો જોઈ, પેપરમાં વાંચી, ટીવીના માધ્યમથી સાંભળી અને અંદરથી કંપી જાય છે, ધ્રુજી જાય છે એવા દ્રશ્યો આવે છે. આમાં સરકારને પણ ખૂબ જાગી અને ખૂબ જે હમણાં તાજેતરમાં જ પગલાં લીધા એવા પગલાં લેવા પડશે, સ્ટ્રોંગ રીતે આ કાયદો ઘડવો પડશે, આ સ્થિતિ અટકાવવા માટે ખૂબ જાગૃત થવું પડશે. આપ જ્યારે આપ સમાજ સેવા કરો છો, ફેમિલી તરફથી આપને અત્યાર સુધી કેવો સપોર્ટ મળ્યો છે? બહુ સારો સપોર્ટ મળ્યો છે. મારા મધર ફાધર કે મારી વાઇફ કે મારા બાળ બચ્ચા, મારા ભાઈઓ,
હું ક્યારેય પણ ડોનેશન આપું છું કે ક્યારેય પણ આવી સેવા કરું છું એમાં ક્યારેય પણ મને અટકાવ્યો નથી, અને મને નાનો મોટો જે એનાથી થાય એ સહકાર આપ્યો છે. અને એ કાયમી કરી એવું કહે છે, કાંઈ વાંધો નહીં, તું એક સંસ્થા પણ ઊભી કર અને સરસ, અને આ જે કામ થઈ રહ્યા છે એનાથી અમને ખૂબ આનંદ થાય છે. આપ જ્યારે સમાજના અગ્રણીઓ સાથે મળો છો, લોકો સાથે મળો છો, ત્યારે આપને એવું ખ્યાલ નથી આવતો કે કોઈ બીજો કહેતા નથી કે આપ આ સમાજ સેવા કરો છો તો આપ રાજનીતિમાં જોડાઓ, એક એક માધ્યમ છે જેમાંથી આપ વધુમાં વધુ લોકોની સમાજ સેવા કરી શકો છો, એવું ક્યારે આપને ખ્યાલ આવ્યો? ના, એવો ખ્યાલ આવ્યો નથી અને એવું હોતું પણ નથી. તમારે જો સમાજ સેવા કરવી હોય તો ગમે ત્યાંથી કરી શકાય, નાનામાં નાના ક્ષેત્રથી. એમાં કોઈ રાજકીય માધ્યમમાં જાઓ કે બીજા માધ્યમમાં જાઓ ને સેવા થઈ શકે એવું નથી. શરત એટલી છે કે તમારી ભાવના ચોખ્ખી હોવી જોઈએ, તમારો જે કાર્ય પદ્ધતિ કરવાનો સિદ્ધાંત છે એ સ્પષ્ટ હોવો જોઈએ. કન્યા સુકન્યા બોન્ડ સાથે આપ બીજા એવા કયા જે કાર્ય કરો છો જેથી સમાજ સેવા તરીકે આપ કાર્ય કરો છો, એવા બીજા કયા કાર્યો છે આપની સાથે? હું 25-30 સંસ્થામાં ટ્રસ્ટી છું, પણ કમનસીબી છે કે હું ક્યાં હાજરી આપી શકતો નથી. પણ કોઈને કોઈ સંસ્થા ઊભી થાય અને કોઈને કોઈની લાગણી હોય એટલે ટ્રસ્ટી બની ગયો છું, પણ બહુ એમાં ઇન્વોલ્વ થઈ અને કામ કરી શકતો નથી. પણ મારો મતે એજ્યુકેશન અને મેડિકલ બે ક્ષેત્રે કામ કર્યા જવું છે આ દેશમાં, અને બે ક્ષેત્રે કરવું જોઈએ. પણ અમે તો એક કોઈ સરહદ ઉપર શહીદ થાય તો એમનું પણ એક વીર મારુતિ જવાન ટ્રસ્ટ બનાવ્યું છે. હોસ્પિટલો પણ પીપી સવાણી છે, સિવિલ છે, આ ટીમ્બી હોસ્પિટલ છે, અને એથી પણ મલ્ટીપ્લેક્સ મોટી હોસ્પિટલ કિરણ બનાવી, તો બહુ ભાગ્ય છે અમારા કેની સાથે જોડાવાનો અમને લાભ મળ્યો. અને બાકીની શૈક્ષણિક સંસ્થાઓ છે, લોકભારતી છે અને અન્ય ઘણી બધી સંસ્થા છે, સ્વામી સચ્ચિદાનંદ મહારાજનું ટ્રસ્ટ છે, એમાં બધે હું સાથે ટ્રસ્ટી છું, પણ મારાથી થાય એવી નાની મોટી મદદ કરું છું. આજના યુવાનોમાં વધુ વહેલી તકે લોકોને સક્સેસ થવું છે, આગળ આવવું છે, રૂપિયા કમાવું છે, શોર્ટકટ રસ્તો વધારે લોકો અપનાવે છે, તે વિશે આપ શું કહેવા માગશો? એ ખોટો વિષય છે. દેખાદેખીમાં શોર્ટકટ રસ્તો અપનાવી અને એના પપ્પાએ જે 25-30 વર્ષમાં આવ્યા હોય શહેરમાં કે જ્યાં ગામડે 25-30 વર્ષની મૂડી પૂંજી જે નાની મોટી ભેગી કરી હોય કે મારા દીકરાને હું થોડોક નાનો ધંધો કરીને વેલસેટ કરીશ, એના લગ્ન પ્રસંગ કરીશ, પણ દીકરો યુવાન થાય છે અને આ બધી જે રૂપારેલી છે, આ દેખાદેખી છે, બીજાનું જોવે છે કે ફટફટ કઈ રીતે પેલું થઈ ગયા, એમ ખોટું સાહસ કરે છે, ખોટા ઓલામાં જાય છે અને ફટાફટ નુકસાન કરી બેસે છે. અને આનો ભોગ મા બાપ ખૂબ બને છે, એ પોતે તો બને છે પણ મા બાપ પણ ખૂબ ભોગ બને છે આનો. અને આવા શોર્ટ રસ્તે નહીં જવું જોઈએ. પોતે નાનેથી જમીન ઉપરથી પાયામાંથી મૂળ અનુભવ કરવો જોઈએ, પોતાના અનુભવના આધારે સ્ટેપ બાય સ્ટેપ આગળ જવું જોઈએ. પણ લોકો ઝડપથી જવા માટે અને ઝડપથી રાતોરાત લાખોપતિ, કરોડોપતિ, અબજોપતિ બની જવાના સપના જોઈ અને બહુ મોટી ભૂલ કરી બેસે છે, તો એમને પાયામાંથી મૂળમાંથી ધંધો કરવો જોઈએ, આવું મારું કહેવાનું છે. હવે આપ એક સમાજ સેવા કરી રહ્યા છો, અમુક આપ સંસ્થા સાથે જોડાયેલા છો, હવે આગળ આપનું પ્લાનિંગ શું છે કે વધુ આપ સમાજ માટે કાર્ય કરી શકો અને જે આપણે જે સમાજ છે જે અપેક્ષા રાખી રહ્યા છે, વધુ આગળ આપ કેવી રીતે હવે આગળ આ લોકો માટે કામ કરશો? મેં કીધું એમ, મારી ઈચ્છા તો શિક્ષણ અને આરોગ્ય, આમાં બંનેમાં ભગવાન જો મારી પાસે કંઈ કરાવડાવે તો આ વિષયોમાં કામ કરવાની ઈચ્છા છે. બાકીના બધી કાર્યો તો ખૂબ સમાજ કરી રહ્યો છે, લગ્ન સંસ્થાઓ છે તો એમાંય પણ ખૂબ બધા માણસો જોડાણા છે, ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. અન્ય પણ નાની મોટી સંસ્થાઓમાં જે કાંઈ પેલું છે એ થઈ રહ્યું છે. સ્કિલ માટે કોઈ મોટો યુનિટ બને અને શિક્ષણમાં ખૂબ ધ્યાન દેવાય આવી મારી ઈચ્છા છે. જો ભગવાન મોકો આપશે તો જરૂર આગળ આવું કરશું. વર્ષોથી અહીંયા સુરત રહો છો, આપણી સાથે કોઈ કઈ કિસ્સા બન્યા જે આપને હંમેશા માટે યાદ રહ્યું હોય, એવા કોઈ કિસ્સા આપની સાથે કોઈ ઘટના બની હોય? આવી ઘટનાઓ તો ઘણી બની છે અને ઘણી બનતી રહેશે. પ્રશ્નો વગરનું જીવન હોતું જ નથી, એટલે પ્રશ્નો તો આવવાના જ, નાના મોટા પ્રશ્નો આવવાના, એને સોલ્યુશન કરવું, એનું કેમ નિવારણ થાય એ માનવ જાતિ એનો ઉકેલ લાવતી હોય. પણ ઘણી બધી ઘટનાઓ એવી બની છે કે જે ઘટનાઓ
થી મારા જીવનમાં ઘણા બધા ફેરફારો આવ્યા છે. માનો કે ગોવિંદભાઈ ધોળકિયા એટલે ગોવિંદ કાકા, શ્રી ગોવિંદ કાકાની મુલાકાત થઈ ત્યારથી પણ મને આ થોડી મારાથી નાની મોટી જે કાંઈ માનવ સેવા થાય એની પ્રેરણા મને એમાંથી મળી, સ્વામી સચ્ચિદાનંદ મહારાજમાંથી મળી, મોરારી બાપુમાંથી મળી, આ મહંત સ્વામી મહારાજમાંથી મળી. એટલે સ્ટેપ બાય સ્ટેપ જે જે કોઈ સંતો મહાપુરુષો કે આવા સમાજસેવક ગોવિંદ કાકા જેવા મળે છે, મથુરભાઈ જેવા મળે છે, એની પ્રેરણા ખૂબ જીવનમાં મળી છે. અને ઘણા અંશે એવું હતું કે આ લોકો કોઈ આપણને મળ્યા ન હોત તો આપણા વિચારો આજે આવા ન હોત. પહેલાં જ આપ વિચાર્યો હતો કે મારે આ સમાજ સેવા કરવું છે, સમાજ માટે કંઈક કરવું છે, પહેલાં જ આપને વિચાર્યું હતું કે પછી આપ સમાજને જોયા કે આ જે પરિસ્થિતિ છે એ જોઈને આપને વિચાર્યો સમાજ સેવા કરવાનું? ના, મૂળભૂત હું તો ગરીબ પરિસ્થિતિમાંથી જ સુરત આવેલો, એક મધ્યમ પરિવારમાંથી આવેલો, ખૂબ અંતરિયાળ ગામ હતું ને ખૂબ પરિસ્થિતિ ખરાબ હતી, તો આ પરિસ્થિતિ બધી જ જોયેલી. કોઈ માનો કે હું સુરત આવ્યો તો એકાદ મહિનો તો હું ખાલી ને ખાલી ટિકિટ ભાડા માટે રોકાયેલો છું ગામડે. સુરત આવું છું પણ 100 રૂપિયા નહોતા. તો આવી પરિસ્થિતિ મેં જોઈ હતી, તો લોકોની પરિસ્થિતિ આવી હોય એનો તો બાળપણથી જ ખ્યાલ હતો. કઈ દિશામાં કામ કરવું, કેમ કામ કરવું જોઈએ એવું બધું અમે ગોવિંદ કાકા અને સ્વામી સચ્ચિદાનંદ મહારાજ પાસેથી શીખ્યા. લોજીભાઈ, આપ બિલ્ડર સાથે, બિલ્ડર લોબી સાથે પણ સેંકડો છો, હીરા મજૂરીથી આપ બિલ્ડર લોબી સાથે આવ્યા, પછી આ જે સમાજ સેવા કર્યા, આ બધું જે કરો છો, સમાજ સાથે જ્યારે આપ મળો ત્યારે એ લોકોને હવે શું માંગણી છે કે આપ સાથે કોઈ એ લોકો અપેક્ષા બીજી રાખે છે કે ભાઈ હવે લોજીભાઈ જે રીતને સુકન્યા બોન્ડ કરે છે આ રીતનું કરે છે, અત્યારે શિક્ષણ મોંઘું થઈ ગયું છે, રોજગારી નથી, હોસ્પિટલ પ્રાઇવેટ જે સરકારી હોસ્પિટલ સુવિધા નથી, પ્રાઇવેટ હોસ્પિટલ મોટા મોટા ઊભા થઈ ગયા છે, લાખો રૂપિયા લઈ છે, તો એવા કોઈ ઘટના બને છે કે જ્યારે આપ લોકો કંઈક માંગણી કરતો હોય કે આ રીતને એમને તકલીફ પડે છે પણ એ લોકો પાસે એટલી બધી સુવિધા નથી જે એ લોકો પૂરી કરી શકે? આ જરૂર એવું તો રહેવાનું, મેં કીધું એમ પ્રશ્નો વગરનું જીવન જ નથી. લોકોની અપેક્ષા કે લોકોની માંગણી જરૂરિયાત છે એટલે 100% રોજે સવારમાં ઊભી રહેવાની અને જેટલું થાય પ્રયાસો, જેટલું મેડિકલ સરળ થાય, જેટલું શિક્ષણ સરળ થાય એવા પણ સમાજ પ્રયાસ કરી રહ્યો છે. પણ આજની તારીખમાં શિક્ષણ ખૂબ મોંઘું છે, શિક્ષણનો વ્યવસાય થઈ ગયો છે એટલે દિવસે દિવસે મોંઘું થાય છે, મેડિકલ પણ દિવસે ને દિવસે મોંઘું થતું જાય છે. પણ મેડિકલમાં તો અત્યારે મારી દૃષ્ટિએ બહુ સારું સરકારે કોઈ કામ કર્યું હોય તો એક મેડિકલમાં બહુ મોટું સારું કામ કર્યું છે કે 5 લાખ સુધીનું પેકેજ, એટલે આજે મેડિકલના પ્રશ્નો થોડા હળવા થઈ ગયા છે, શિક્ષણના પ્રશ્નો તો ઊભા છે. હવે કાંઈ સરકાર એમાં પણ કાંઈ પેલું કરી અને શિક્ષણ પણ કેમ હળવું થાય એવો પ્રયત્ન કરી રહી છે અને કરશે. ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દીમાં જલ્દી આવો પ્રયાસ કરી અને શિક્ષણ પણ હળવું થાય એવું કાંઈ થાય. રોજગારી પણ ઘટી રહી છે, યુવાનો ભણીને આગળ આવી રહ્યા છે તે પણ હાલ અત્યારે મોંઘવારીના કારણે અને બેરોજગારીના કારણે લોકો ઘર બેઠા છે. આજના યુવાનો, ભારત એક યુવાન દેશનો દેશ છે સૌથી વધારે, તો એ વિશે આપ શું કહેશો? એક તો બહુ પબ્લિક છે અને આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બંધારણ છે એ આખું થોડો થોડો ફેરફાર કરતા જાય છે, એ પણ ફેરવવાની ખૂબ જરૂર છે. યુવાનો બેરોજગાર છે એની માટે સરકારે પ્રયત્નો કરવા જોઈએ, એ કોઈ પ્રાઇવેટ પ્રયત્નોથી તો પૂરું થવા નથી. કારણ કે તમે થોડા માણસોને રોજી આપો છો તો જે રોજી આપે છે એવા માણસોને મજબૂત કરવા પડશે સરકારે, ત્યારે જ આ પ્રશ્ન હલ થશે. આપ જ્યારે સુરત આવ્યા ત્યારે આપ એક રત્નકલાકાર તરીકે નોકરી કરતા, આજે સુરત હીરા ઉદ્યોગ પણ હાલ અત્યારે બંધ થવાની લાઈન સમય પર છે કે મોટા મોટા જે નાના નાના હીરા કારખાનાઓ છે તે હાલ બંધ થઈ રહ્યા છે, જે રત્નકારો છે તેમને મહિના 3-3 મહિનાથી પગાર નથી મળતો, એ લોકો પણ હારે ભારે મુશ્કેલી વેઠી રહે છે. અમુક લોકો પાટીદાર સમાજ છે અને અન્ય પણ સમાજના લોકો છે આપઘાત કરી રહ્યા છે રત્નકલાકારો, એ વિશે આપને શું લાગે છે? ના, તમારો પ્રશ્ન છે એમાં હું સહમત નથી. એ હતું દિવાળી પહેલાં થોડો ટાઈમ એવો આવ્યો હતો અને નાનું કારખાનું મોટું કારખાનું થાય, મોટું નાનું થાય, આવું તો થવાનું જ. બિઝનેસમાં સડા ઉતર આવવાનો, બિઝનેસની ટેકનોલોજી સ્કિલ રોજે રોજ વધવાની, એ સ્કિલમાં જો તમે સમાઈ શકો તો તમે આગળ જવાના, નકર તમે ઊભા રહી જવાના. આ તો હરેક બિઝનેસમાં સડા ઉતાર થવાનો આવવાનો. ડાયમંડની સ્થિતિ મારી દૃષ્ટિએ અત્યારે સારી છે. મેં આ દિવાળી પછી ખૂબ લોકોને આજે
પ્રશ્નોત્તરી કરી, પ્રશ્ન પૂછ્યા તો એના જવાબમાં અત્યારે ડાયમંડની સ્થિતિ સારી છે. ડાયમંડની સ્થિતિમાં અત્યારે મુશ્કેલી નથી આવું મને કહી રહ્યા છે. દિવાળી પહેલાં થોડી મુશ્કેલી હતી પણ હવે બધું થાળે પડતું જાય છે અને હવે કારખાના અને કારીગરોની જરૂરિયાત પણ ઊભી થતી જાય છે. જે રીતે મારો છેલ્લો પ્રશ્ન છે કે જે રીતે આપ સમાજસેવા સાથે સંકળાયેલો છો, આપના જે આગળ જે દીકરા દીકરીઓ છે એમને પણ આપ કંઈક સલાહ આપી છે કે ભાઈ તમારે પણ આ રીતનું જે હું કરું છું સમાજ માટે કાર્ય, એમાં બી લોકો જ્યારે મોટા થાય ત્યારે લોકો જોડાય એવી કંઈ વાતચીત થાય આપની સાથે? ના, એવી વાતચીત તો રોજે થતી હોય ને થાય, પણ જોડાય કે ન જોડાય એ તો એક કુદરતી પહેલું હોય છે. એનું કારણ હોય છે કે હું જે પરિસ્થિતિમાંથી પસાર થઈને આવ્યો એ પરિસ્થિતિ એને તો જોઈ નથી, એને પરિસ્થિતિની ખબર નથી. એને તો તમે સમજાવો, બતાવો, અર્થાન દાખલો આપો, અથવા એને આદિવાસી કે કોઈ એવા વિસ્તાર છે જ્યાં હજી પરિસ્થિતિ ગંભીર છે, ગોધરા, ત્યાં તમે એને લઈ જાઓ, અથવા ઓડિશા કોઈ પણ ઠેકાણે જ્યાં પરિસ્થિતિ થોડી હજી પણ નબળી છે ત્યાં તમે લઈ જાઓ અને લાઈવ બતાવો, તો એનો અંતરાત્મા થોડો આ પાડે. પણ આવું જ કરશે કે આથી ડબલ કરશે, ત્રણ ગણું કરશે, હો ગણું કરશે કે કાંઈ નહીં કરે, એ તો હવે કુદરતી અને કુદરત ઉપર આધાર છે. આ છે હલોજીભાઈ બાદશાહ, જેઓ સ્પષ્ટ જણાવ્યું કે જે રીતે સુરતથી અહીંયા સૌરાષ્ટ્રથી સુરત આવ્યા અને જે ખૂબ જ એક જે તણાવભર માહોલમાં રત્નકલા તરીકે નોકરી શરૂ કરી અને આજે એક સમાજસેવક તરીકે હાલ તેઓ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં એક નામ ધરાવે છે. આવો ફરીથી આપણે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં બીજા હવે શ્રેષ્ઠીઓ સાથે આપણે વાતચીત કરીશું. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.